हेलो, गुड मॉर्निंग स्टूडेंट्स। कनेक्टिविटी ડિસ્કનેક્ટ થવાથી આગળ જોઈએ। ફર્સ્ટ આપણે જોયું ઇઝી ફોર્મેશન, સેકન્ડ જોયું એડવાન્ટેજીસ ઓફ સોલો પ્રોપ્રાઇટરશિપ। એમાં ફર્સ્ટ આપણે ડિસ્કસ કર્યું ઇઝી ફોર્મેશન, સેકન્ડ ડિસ્કસ કર્યું આપણે પ્રોમ્પ્ટ ડિસિઝન, થર્ડ ડિસ્કસ કરીએ ઇન્સેન્ટિવ ફોર હાર્ડવર્ક। મોર હી વર્ક્સ બેટર હી વુડ બી રિવર્ડેડ। જો એ વધારે વર્ક કરે છે તો એને એના રિવર્ડ્સ વધારે મળવાનું છે, બેટર વર્ક કરે છે તો એને પ્રોફિટેબિલિટી પણ વધારે મળવાની છે। ઇન કેસ ઓફ સોલ પ્રોપ્રાઇટરશિપ ધ પર્સન વિલ બી મોટિવેટેડ ટુ વર્ક હાર્ડ એઝ ધેર ઇઝ નો વન ટુ ક્લેમ કન્ટ્રીબ્યુશન ઓફ ધ ઇન્કમ અર્ન। સોલો પ્રોપ્રાઇટરશિપમાં એક જ વ્યક્તિ હોય છે કે જે વધારે હાર્ડ વર્ક કરે છે, તો એ ખુદ પોતાની જાતને મોટિવેટ કરે છે અને એની પ્રોફિટેબિલિટી વધે છે। વિલ બી મોટિવેટેડ ટુ વર્ક હાર્ડ એન્ડ ધેર ઇઝ નો વન ટુ ક્લેમ કન્ટ્રીબ્યુટ ઓફ ધ ઇન્કમ અર્ન। કોઈ પણ એમાં એને કન્ટ્રીબ્યુશન એમાં બીજો કોઈ ક્લેમ કરી શકતું નથી, કેમ કે એક જ વ્યક્તિ ઓનર હોય છે, કોઈ પાર્ટનર્સ હોતા નથી, એટલે બીજી કોઈ વ્યક્તિ ક્લેમ કરી શકતું નથી। જે ઇન્કમ હોય છે એ એક જ વ્યક્તિને મળે છે। એઝ ધેર ઇઝ નો વન ક્લેમ ટુ કન્ટ્રીબ્યુટ ઓફ ધ ઇન્કમ અર્ન, જે ઇન્કમ અર્ન થાય છે એ કોઈ પણ વ્યક્તિ એને કન્ટ્રીબ્યુશન એનો ફાળો માગી શકતું નથી। ધ પ્રોફિટ અર્ન વિલ સ્ટ્રેટ અવે ગો ટુ ધ ઓનર। જે પ્રોફિટ અર્ન થાય છે એ પૂરેપૂરો કોનો હોય છે, ઓનરનો જ હોય છે, માલિકનો જ હોય છે। ધસ ઇટ પ્રોવાઈડ્સ ઇન્સેન્ટિવ ટુ વર્ક હાર્ડ, એટલા માટે ઇન્સેન્ટિવ વર્ક કરે છે કે વર્ક હાર્ડ કરવાથી એને પોતે ઇન્કરેજમેન્ટ મેળવે છે, મોટિવેટ થાય છે, કે જેના કારણે એને પ્રોફિટેબિલિટી વધે છે અને એ પ્રોફિટેબિલિટી પોતે એક જ એન્જોય કરી શકે છે। બીજું કોઈ પાર્ટનર હોય તો એને તમારે એનું કન્ટ્રીબ્યુશન આપવાનું હોય છે, પણ એકાંકી પેઢી છે એટલા માટે જે પ્રોફિટ હોય છે એ એક જ વ્યક્તિનો હોય છે। એના પછી નેક્સ્ટ એનો નેક્સ્ટ એડવાન્ટેજીસ છે ફ્લેક્સિબિલિટી ઇન ઓપરેશન્સ। એઝ ડિસ્કસ અર્લિયર હી હેઝ કમ્પ્લીટ ઓટોનોમી ઇન ટેકિંગ ડિસિઝન, એને પૂરેપૂરી સત્તા હોય છે કે કોઈ પણ લેવલે એ ડિસિઝન લઈ શકે છે। એક જ વ્યક્તિ છે કે જે મેનેજમેન્ટ કરે છે, હેન્ડલ કરે છે અને માલિક પણ છે। ધસ બિઝનેસ કેન ઇઝીલી ઇન્કોર્પોરેટ ધ ચેન્જ મેડ ઇન ધ એન્વાયરમેન્ટલ એન્ડ વિલ ચેન્જ અકોર્ડિંગલી। કોઈ પણ બિઝનેસ હોય છે કે કેન ઇઝીલી ઇન્કોર્પોરેટેડ એન્ડ ચેન્જીસ મેડ ઇન ધ એન્વાયરમેન્ટ, એન્વાયરમેન્ટમાં જ્યારે કોઈ પણ ચેન્જીસ જોવા મળે છે એ પ્રમાણે એ એન્વાયરમેન્ટની સાથે એના પોતાના બિઝનેસમાં ઇઝીલી ચેન્જીસ કરી શકે છે, કે કોઈ પણ સ્ટેબલ હોતા નથી, કોઈ પણ ડિસિઝન હોય છે કે સ્ટેબલ હોતા નથી। જો એ એકાંકી પેઢી હોય છે એટલે એક જ વ્યક્તિ હોય છે, કે એના પોતાના ડિસિઝનને ગમે ત્યારે એ ચેન્જ કરી શકે છે, એને કોઈ પણ પાસેથી ચેન્જીસ એને કોઈની પાસેથી કોઈના પાસે સજેશન કે એનો વ્યૂઝ જાણવાની જરૂર હોતી નથી। ઇઝીલી એ પોતાના સજેશનને પોતાના ડિસિઝનને એ ચેન્જ કરી શકે છે, ફ્લેક્સિબિલિટી હોય છે, કોઈ પણ વર્કમાં એ કરી શકે છે। તો ઓનર કેન ઇફોર્ટલેસલી મોડર્નાઇઝ ડાયવર્સિફાઈ ઓર એક્સપાન્ડ ધ ઓપરેશન ડ્યુ ટુ ચેન્જીસ ઇન ધ એક્સટર્નલ એન્વાયરમેન્ટ। જે ઓનર હોય છે કે એ મોડર્નાઇઝેશન કરી શકે છે, આધુનિકરણ ઇઝીલી એડોપ્ટ કરી શકે છે, ડાયવર્સિફાઈ એટલે પોતાના બિઝનેસને એક પ્રોડક્ટમાંથી બીજી પ્રોડક્ટમાં એ ડાયવર્ટ પણ કરી શકે છે। અત્યાર સુધી ફોર એક્ઝામ્પલ એક બિઝનેસ છે કે એ મશીનરીના ટૂલ્સ બનાવતો હતો, પણ મશીનરીના ટૂલ્સનું એ પ્રોડક્શન કરતો હતો, પણ એમાં એને પ્રોફિટેબિલિટી નથી થતી, તો એ બીજા તોય રમકડા હોય એના ઉત્પાદનમાં પણ એ પોતાના બિઝનેસને ડાયવર્સિફાઈ કરી શકે છે ઓર એક્સપાન્ડ ધ ઓપરેશન ડ્યુ ટુ ધ ચેન્જ ઇન ધ એક્સટર્નલ એન્વાયરમેન્ટ। જે પ્રમાણે એક્સટર્નલ એન્વાયરમેન્ટ બાહ્ય વાતાવરણમાં ચેન્જીસ થાય છે, જેની ડિમાન્ડ વધારે છે, એ બિઝનેસને એ રીતે ડાયવર્સિફાઈ કરી શકે છે કે જેના કારણે એની પ્રોફિટેબિલિટી વધે છે, એને કોઈ પાસેથી સજેશન્સ કે વ્યૂ જાણવાની જરૂર હોતી નથી, કે જેને ફ્લેક્સિબિલિટી કહેવાય છે, કે એને મોડર્નાઇઝેશન અને ડાયવર્સિફિકેશન છે ઇઝીલી એડોપ્ટ કરી શકે છે, કે જેના કારણે એ પોતાના બિઝનેસને એક્સપાન્ડ કરી શકે છે
અને એક્સટર્નલ એન્વાયરમેન્ટ પ્રમાણે એને વર્ક કરવાનું રહે છે. થસ હી એન્જોય ધ કમ્પ્લીટ ફ્લેક્સિબિલિટી ઇન હિઝ ઓપરેશન, કે જેના કારણે એ કમ્પ્લીટલી પોતાનું જે થસ હી એન્જોય ધ કમ્પ્લીટ ફ્લેક્સિબિલિટી, કે ફ્લેક્સિબિલિટી ચેન્જીસ ઇઝીલી પોતાને બિઝનેસમાં કરી શકે છે. નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે મેન્ટેનન્સ ઓફ સિક્રન્સી સ્કેરસિટી સ્કેરસી, કે આગળ પણ આપણે એના કેરેક્ટરિસ્ટિક્સમાં જોયું હતું કે એક જ વ્યક્તિ હોય છે કે જે બિઝનેસને રિલેટેડ ડિસિઝન લેતો હોય છે, કે જેના કારણે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હોય છે એ લીકેજનો ક્વેશ્ચન અરાઇઝ થતો નથી. મેન્ટેનિંગ સિક્રેસી ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ ઓફ એની બિઝનેસ એન્ટિટી, બિઝનેસની એન્ટિટી ધંધાની અલગ ઓળખ માટે કોઈ સિક્રેટ્સ છે કે એ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ્સ છે. ઇટ બીકમ્સ ઇવન મોર ઇમ્પોર્ટન્ટ ઇન કેસ ઓફ સ્મોલ યુનિટ્સ ઓપરેશન ઓપરેટિંગ એઝ સોલ પ્રોપરાઇટરશિપ એઝ ધે આર ઓપરેટિંગ એટ લોઅર સ્કેલ એન્ડ હેવ વેરી થિન માર્જિન ઓફ પ્રોફિટ. વધારે ઇમ્પોર્ટન્ટ છે એવા સ્મોલ યુનિટ્સમાં કે જ્યાં સોલ પ્રોપરાઇટરશિપ વર્ક કરતા હોય અને ત્યાં લોઅર સ્કેલ હોય અને હેવ વેરી થિન માર્જિન ઓફ પ્રોફિટ, અને ત્યાં પ્રોફિટેબિલિટીનો માર્જિન પણ કેવો હોય છે, બહુ થિન હોય છે, ઓછો હોય છે, પાતળો હોય છે. ઇન કેસ ઓફ ધીસ ટાઈપ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન અ પર્સન કેન મેન્ટેન સિક્રેસી એઝ ઇટ ડઝ નોટ હેવ ટુ ડિસ્કસ એનીથિંગ ટુ એનીવન. એને કોઈ પણ ડિસિઝન હોય છે કે એ કોઈ સાથે ડિસ્કસ કરતો નથી, અને પોતાને જે સાચું લાગે એ પ્રમાણે પોતાના બિઝનેસના ડિસિઝન લઈ શકે છે. અને ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હોય છે કે એને લીકેજ પણ થતું નથી, કેમ કે એને કોઈ પાસેથી વ્યૂઝ નથી લીધા કે સજેશન નથી લીધા, એટલા માટે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હોય છે એનું ઇઝીલી મેન્ટેન થઈ શકે છે, સિક્રેસી જળવાઈ શકે છે. આ એનો બેનિફિટ્સ છે. ને હી ડઝ નોટ હેવ ટુ ડિસ્કસ એનીથિંગ ટુ એનીવન, એને જરૂર હોતી નથી કે કોઈ પણ વસ્તુ હોય છે કે એ બીજા સાથે એ ડિસ્કસ કરે. નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે ઇન્ટમસી વિથ કન્ઝ્યુમર, એને કન્ઝ્યુમર સાથે રિલેશનશિપ કેવા હોય છે, સારા હોય છે, કેમ કે એક જ વ્યક્તિ હોય છે કે જે કસ્ટમરના કોન્ટેક્ટમાં ડાયરેક્ટ આવતો હોય છે, બીજા કોઈ ઇન્ટરમીડિયરીસ એમાં ઇન્વોલ્વ હોતા નથી. અ બિઝનેસ કેન પ્રોસ્પર ઓનલી ઇફ ધે આર એબલ ટુ મેચ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ કસ્ટમર, કસ્ટમરની જરૂરિયાત કેવી છે એ પ્રમાણે કોઈ પણ બિઝનેસ હોય છે કે એ મેન્યુફેક્ચરિંગ કરતું હોય છે. ઇન કેસ ઓફ સોલ પ્રોપરાઇટરશિપ ધ ફર્મ હેઝ એન ઓપોર્ચ્યુનિટી ટુ એસ્ટાબ્લિશ એન્ડ મેન્ટેન રિલેશન વિથ હિઝ કસ્ટમર. કોઈ પણ ફર્મ હોય, સોલો પ્રોપરાઇટરશિપ હોય કે ગમે તે ફર્મ હોય, કે જે ઇન કેસ ઓફ સોલો પ્રોપરાઇટરશિપ સોલો પ્રોપરાઇટરશિપ ફોર્મમાં એટલે એકાંકી પેઢીમાં જે ઓનર હોય છે, જે માલિક હોય છે, હેઝ એન ઓપોર્ચ્યુનિટી, એની પાસે ઓપોર્ચ્યુનિટી છે, તક છે ટુ એસ્ટાબ્લિશ મેન્ટેન રિલેશન વિથ હિઝ કસ્ટમર, એને એના કસ્ટમર સાથે સારા એવા રિલેશન મેન્ટેન કરવાના હોય છે. ઇન કેસ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની ધ ઓનર હેઝ અ ચાન્સ ટુ મીટ કન્ઝ્યુમર. જોઈન્ટ સ્ટોક કંપનીમાં ઓનર હોય છે કે એને કન્ઝ્યુમરને મળવાનો ચાન્સ મળે છે. ઇન કેસ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની ધ ઓનર હેવ અ ચાન્સ ટુ મીટ કન્ઝ્યુમર, વાઇલ ધ સોલ પ્રોપરાઇટર કેન ઇઝીલી ડૂ ધીસ ફંક્શન એન્ડ કેન કાટર ધ નીડ એન્ડ વોન્ટ ઓફ કન્ઝ્યુમર ઇફેક્ટિવલી. કસ્ટમરની નીડ્સ અને વોન્ટ શું છે, એની જરૂરિયાતો શું છે, એને એ ઇઝીલી જાણી શકે છે એક જ વ્યક્તિ, સિંગલ વ્યક્તિ દ્વારા પૂરેપૂરું બિઝનેસનું મેનેજમેન્ટ થતું હોવાથી એ કસ્ટમરના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે છે, અને કસ્ટમરની ડિમાન્ડ શું છે, એની વોન્ટ શું છે, એની ઈચ્છાઓ શું છે, એને એ કઈ રીતે ફૂલફિલ કરી શકે છે. પ્રોપરાઇટર કેન ઇઝીલી ડૂ ધીસ ફંક્શન એન્ડ કેન કાટર ધ નીડ્સ એન્ડ વોન્ટ્સ ઓફ ધ કન્ઝ્યુમર. કન્ઝ્યુમરની નીડ્સ છે કે એને ઇઝીલી સેટિસ્ફાઈ કરી શકે છે. એના પછી નેક્સ્ટ ટાઈપ છે ઇનએક્સપેન્સિવ મેનેજમેન્ટ. ઓલમોસ્ટ ઓલ ધ મેનેજરિયલ વર્ક્સ આર પરફોર્મ બાય ધ પ્રોપરાઇટરશિપ હિમસેલ્ફ. એક જ વ્યક્તિ હોય છે, એકાંકી પેઢી છે, બધા ફંક્શન્સ છે એ એક જ વ્યક્તિ પરફોર્મ કરે છે. મેનેજર પણ એ હોય છે, ડિસિઝન મેકર પણ એ હોય છે, પરચેસ અને સેલ્સના રિલેટેડ ડિપાર્ટમેન્ટનું મેનેજમેન્ટ પણ એ કરે છે એક જ વ્યક્તિ, એઝ વેલ એઝ ડિસ્ટ્રીબ્યુશન માટે પણ
એક જ વ્યક્તિ હોય છે, મેન્યુફેક્ચરિંગ માટે પણ એક જ વ્યક્તિ હોય છે, એકાંકી પેઢી જેને કહેવાય છે. એટલા માટે બધા ફંક્શન એક જ વ્યક્તિ દ્વારા પરફોર્મ થતા હોય છે. ધસ ઇટ વુડ મિનિમાઇઝ ધ એક્સપેન્સ ફોર ધ બિઝનેસ. એટલા માટે અમુક જે એક્સપેન્સ છે કે એને તમે મિનિમાઇઝ કરો છો, ઘટાડી શકો છો. જેમ કે તમારે સુપરવાઇઝર રાખ્યો હોય તો સુપરવાઇઝરને તમારે સેલેરી પ્રોવાઈડ કરવાની હોય છે, પણ અહીંયા તમે ખુદ પ્રોડક્શનનું સુપરવિઝન કરી શકો છો. એક જ વ્યક્તિ છે, એકાંકી પેઢી છે, એટલા માટે સુપરવિઝન પણ તમે ખુદ કરી શકો છો. એ એક્સપેન્સ તમારો મિનિમાઇઝ થાય છે. બાય મિનિમાઇઝિંગ ધીસ કોસ્ટ ધ બિઝનેસ કેન સેવ સબસ્ટેન્શિયલ પાર્ટ ઓફ મની. આવા બધા એક્સપેન્સ છે એને તમે કટ ઓફ કરો છો કે જેના કારણે તમે ઇન્કમનો અમુક ભાગ ઇઝીલી તમે એને બિઝનેસની ઇન્કમનો અમુક ભાગ તમે સેવ કરી શકો છો. વિચ કેન બી રી ઇન્વેસ્ટેડ ઇન ધ બિઝનેસ. અને એ જે ઇન્કમ જે સેવિંગ થાય છે એને તમે બીજા બિઝનેસમાં ઇઝીલી રી ઇન્વેસ્ટ ફરીથી ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. ધેર બાય ઓનર વિલ બી રિલીવ ફ્રોમ પ્રોક્યુરિંગ એડિશનલ મની ઇફ નીડેડ ઇન ફ્યુચર. એટલા માટે તે ઓનર હોય છે કે એને કોઈ ઉપર ડિપેન્ડ રહેવાનું હોતું નથી. એની પાસે જે મની હોય છે એનો એ સારી રીતે ફ્યુચરમાં યુઝ કરી શકે છે. કે એક્સપેન્સ હોય છે કે જે ઘટી જાય છે, ઇનએક્સપેન્સિવ મેનેજમેન્ટ, તેનું મેનેજમેન્ટ હોય છે કે એ ખર્ચાળ હોતું નથી, ઇનએક્સપેન્સિવ હોય છે. નેક્સ્ટ ટાઈપ છે મિનિમમ ગવર્મેન્ટ ઇન્ટરફિયરન્સ એન્ડ રેગ્યુલેશન. બેઝિકલી ગવર્મેન્ટ ડઝન્ટ ઇન્ટરવલ ઇન ધ મેટર ઓફ સોલ પ્રોપરાઇટરશીપ. ગવર્મેન્ટ છે કે એ કોઈ પણ ટાઈપનું સોલ પ્રોપરાઇટરશીપ એકાંકી પેઢીમાં એ ઇન્ટરફિયરન્સ એટલે દખલગીરી કરતું નથી. ગવર્મેન્ટ ધે આર લિસ્ટ રેગ્યુલેટેડ બાય ધ ગવર્મેન્ટ. ગવર્મેન્ટ દ્વારા બહુ ઓછા એવા લીગલ ફોર્માલિટીઝ છે કે જે સોલો પ્રોપરાઇટરશીપને ફૂલફિલ કરવાની હોય છે. ધેર આર લિસ્ટ ઓછી છે રેગ્યુલેશન કે જે ગવર્મેન્ટ દ્વારા સોલો પ્રોપરાઇટરશીપ માટે બનાવેલા છે. અ પર્સન હેન્ડલિંગ ધ બિઝનેસ અલોન હેઝ ટુ ઓબ્ઝર્વ ઓનલી ફ્યુ ફોર્માલિટીઝ, અધરવાઇઝ હી ઇઝ લેફ્ટ ફ્રી ટુ કન્ડક્ટ હિઝ બિઝનેસ. અ પર્સન હેન્ડલિંગ ધ બિઝનેસ, એક પર્સન છે કે જે પૂરેપૂરા બિઝનેસનું હેન્ડલ કરે છે અલોન, એને ઓબ્ઝર્વ ઓનલી ફ્યુ ફોર્માલિટીઝ, એને અને અમુક જ ફ્યુ ફોર્માલિટીઝ, થોડીક જ ફોર્માલિટીઝ હોય છે લીગલી કે એને એને કમ્પ્લીટ કરવાની, અધરવાઇઝ હી હેઝ લેફ્ટ ફ્રી ટુ કન્ડક્ટ હિઝ બિઝનેસ. એના કારણે એ લેફ્ટ થાય છે અને ફ્રી ઇઝીલી એને બિઝનેસને કન્ડક્ટ કરી શકે છે. એના પછી નેક્સ્ટ ટાઈપનું છે 9-point tax advantages. A person conducting business as sole proprietorship will tax as an individual and not as a firm. એક પર્સન હોય છે કે જે પૂરેપૂરા બિઝનેસનું મેનેજમેન્ટ કરે છે અને હેન્ડલ કરે છે, કે જેને આપણે સોલો પ્રોપરાઇટરશીપ કહીએ છીએ, કે વિલ બી ટેક્સેડ એન ઇન્ડિવિજ્યુઅલ. એ ટેક્સ હોય છે એ પણ એ ઇન્ડિવિજ્યુઅલી એટલે પર્ટિક્યુલરલી એક જ વ્યક્તિ નું પેમેન્ટ કરે છે, નોટ એઝ અ ફોર્મ, કે એનું આખા ફોર્મનું પણ પેમેન્ટ હોતું નથી. ધ બિઝનેસ ડઝન્ટ હેવ ટુ પે ટેક્સીસ સેપરેટલી. બિઝનેસને પોતાને અલગથી સેપરેટ ટેક્સ પેમેન્ટ કરવાનું હોતું નથી, કે જેના કારણે એને ટેક્સમાં એડવાન્ટેજીસ મળે છે, કરમાંથી મુક્તિ મળે છે, એક્ઝેમ્પ્ટેડ ઇન્કમ બની શકે છે. ધસ ધ બર્ડન ઓફ ટેક્સીસ કમ્પ્લીટલી લિટલ લેસ, કે જેના કારણે એનું બર્ડન છે કે ટેક્સ પેમેન્ટ કરવાનું જે ભારણ હોય છે એ કમ્પ્લીટલી લિટલ લેસ, કે એને તમે ઘટાડી શકો છો. કે ટેક્સ હોય છે એ એક વ્યક્તિ જ હોય છે કે એ પેમેન્ટ કરે છે, બાકી કોઈ બિઝનેસ કે ફર્મ નું એને ટેક્સ પેમેન્ટ કરવાનું હોતું નથી. એના પછી નેક્સ્ટ બેનિફિટ છે 10th બેનિફિટ ઓફ હેરિડિટી ગુડવિલ. ધ સોલ પ્રોપરાઇટર ઓલ્સો એન્જોય ગુડ વર્ક ડન બાય ધ પ્રીવિયસ ઓનર ઓફ ધ સેમ બિઝનેસ. સોલો પ્રોપરાઇટરશીપ મીન્સ કે એકાંકી પેઢી કે એ
સારી રીતે ગુડવર્ક કરે છે અને એને એન્જોય પણ કરે છે બાય ધ પ્રીવિયસ ઓનર ઓફ ધ સેમ બિઝનેસ એટ અ ટાઈમ ડ્યુ ટુ વેલ એસ્ટાબ્લિશ બ્રાન્ડ નેમ ઓફ ધ બિઝનેસ, કે જેના કારણે એનું માર્કેટમાં સારું એવું એ બ્રાન્ડ નેમ ધરાવે છે, એક અલગ જ છાપ ઊભી કરે છે, રેપ્યુટેશન ક્રિએટ કરે છે, ગુડવિલ ક્રિએટ કરે છે, એની અલગ જ ઓળખ ઊભી થાય છે, ઇમેજ ક્રિએટ કરે છે, કે જેના કારણે ઇટ હેલ્પ્સ ધ કરન્ટ ઓનર ટુ ગેટ ઇફેક્ટિવ ડિમાન્ડ વિધાઉટ મચ ઓફ ધ એફર્ટ્સ. વધારે મહેનત કર્યા વગર, વધારે એફર્ટ્સ કર્યા વગર, પ્રયત્ન કર્યા વગર કોઈ પણ પ્રોડક્ટની ડિમાન્ડ છે કે એ ઇફેક્ટિવ બને છે, કે જ્યારે તમે કસ્ટમરના ડાયરેક્ટ રિલેશનશિપમાં આવો છો એન્ડ તમારી ગુડવિલ માર્કેટમાં સારી હોય છે, કે તમને એનો બેનિફિટ્સ મળે છે, કે તમારી પ્રોડક્ટ છે કે ઇઝીલી માર્કેટમાં સેલ ઓફ તમે કરી શકો છો વિધાઉટ વેસ્ટિંગ ઓફ ટાઈમ, કે કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર. સોલો પ્રોપરાઇટર છે કે જે બેનિફિટ મેળવી શકે છે. કેટલા આપણે એડવાન્ટેજીસ જોયા? 10. ફર્સ્ટ જોયું ઇઝી ફોર્મેશન, સેકન્ડ પ્રોમ્પ્ટ ડિસિઝન, થર્ડ ઇન્સેન્ટિવ ફોર હાર્ડવર્ક, ફોર્થ ફ્લેક્સિબિલિટી ઇન ઓપરેશન, ફિફ્થ મેન્ટેનન્સ ઓફ સિક્યોરિટી, સિક્સ ઇન્ટિમસી વિથ કસ્ટમર, 7. ઇનએક્સપેન્સિવ મેનેજમેન્ટ, 8. મિનિમમ ગવર્મેન્ટ ઇન્ટરફિયરન્સ એન્ડ રેગ્યુલેશન્સ, 9. ટેક્સ એડવાન્ટેજીસ એન્ડ 10. બેનિફિટ ઓફ હેરેડિટી ગુડવિલ. અહીંયા આપણે સેશન આજનું કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં આપણે ડિસ્કસ કરવાનું છે ડિસએડવાન્ટેજીસ ઓફ સોલો પ્રોપરાઇટરશિપ, એકાંકી પેઢીના ગેરફાયદા કયા કયા છે. થેન્ક યુ very much.